ખેડૂત પુત્રો, 53 44 ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે હવે તાબડ જેવું થઈ ગયું જો, અને જીરામાં એક રાઉન્ડ મારવાના છે. ચલો તો એની દવા આવી ગઈ, જો તમને બતાવું. તો કઈ મિત્રો, સલ્ફર છે 80%, અને એક પીઆઈ કંપનીનું કિફન છે. એમાં બેમાં ટેકનિકલ તમને કહી દઉં. આ કિફનમાં છે ટોલ્ફિન પાયરાઇટ 15% ઇસી, અને આમાં છે કોસાવેટમાં સલ્ફર 80%. આ રેપ કંપનીનું છે અને આ પીઆઈ કંપનીનું છે. 15 લિટર પંપમાં 40 ml નાખવાનું છે, અને આ 20 પંપનું છે, 500 ગ્રામ નાખવાનું છે એ 10 પંપમાં, અને બીજું 500 ગ્રામ બીજા 10 પંપમાં. એટલે ટૂંકમાં 20 પંપનું થયું, એટલે 500 ગ્રામ 10 પંપમાં પડે. વધારે નાખવું તોય ના, ને પણ એટલું તો નાખવાનું જ મિનિમમ. તો હવે હાલો હું તમને જીરું બતાવું. તો આ જીરું આવી ગયું, અને દવા શેની શેની છે એ મેં તમને કીધી નથી, બરાબર. પછી તમને દવાનું નામ દઈ દીધું, પણ શેની છે એ તમને નથી કીધી. એ તમને કહી દઉં. એ આપણે જે આ લીલો ગરો હોય ને, જો તમને લીલો ગરો બતાવું. આમાં લીલો ગરો આપણે જે આમ પછાટ બાજુ છે ત્યાં જઈને તમને બતાવી દઉં. અત્યારે જો જીરું હાવ તમને એમ લાગે કે ઉપડે એવું થઈ ગયું છે, પાક ઉપર આવી ગયું છે, અને એવું જ થઈ ગયું છે. દાણા જો તમને બતાવી દઉં, બધાય પીરા થઈ ગયા છે. જો દેખાય મિત્રો, એકદમ મુકાઈ ગયા છે, અને અમુક અમુક જે દાણા છે જે લીલા, એમાં ગરો દેખાય છે. એટલે મારા પપ્પા કે મારી દઈએ આપણે એમાં, કેમ કે જીરાના ગાબડા કરી, એટલે કેમ કે એમાં ગરો સોયટો હોય ને તો એ ખાઈ નહીં, મરી ગયો હોય ને તો. ઓલા ગાબડા કરી દીધા હોય આપણે જીરાના, તો એ એમાંથી ખાવા માંડે ને, સૂંવા માંડે ને, તો ગાબડામાં એક પીડા પીડા રાખ થઈ જાય. માણા નો કે કે હાથમાં આવે તે જીરું, નકર તો બાકી ગાબડા પીડાય તો રાખ થઈ જાય. હા, એના જેવું કામ છે. જો બધા દાણા પાકી ગયા છે, અને જે આ સાઈડ સાઈડોમાં જે છોડવા લીલા હોય, બે સાઈડમાં જો આ બાજુ અને આ બાજુ, એટલે એમાં અમુક અમુક ક્યાંક ક્યાંક ગરો દેખાય છે. આ નથી, પણ પછાટ બાજુને થોડું થોડું ખડ આવ્યું હોય ને, આપણે જ્યાં હુવા દાણા લઈએ એમાં, એટલે એમાં દેખાય છે એ બાજુ. આ પહેલા પારિયામાં નથી, પહેલું પાક તો ઉપડે એવું થઈ ગયું છે. આમાં નથી ગરો, છે આમ પછાટમાં ભાગમાં, ને ખડવાળું હોય ને અહીંયા, એટલે ક્યાંક ક્યાંક દેખાય છે. એટલે લઈ મારી દો, મેં કીધું, અને પછી ગાબડા કરી, અને પછી એમાં ગાબડા કરી દીધા, પછી અંદર જે સૂંવા માંડે નગરો, પછી ગાબડામાં પછી થઈ જાય રાખ જાય. આપણે મારવા હું વાંધો, 1500 રૂપિયાની દવા આવી છે 500 ગ્રામ. એ તો મારો પપ્પા લેવા છે, મેં ખબર બિલમાં 1500નું કહેતા હતા, એટલે પછી એટલાની જ આવી છે. 1500 વાય આપણે કેવડું નુકસાન થાય. એટલે કોઈ ખેડૂત ભાઈને પાક ઉપર આવી ગયો એને એમ થાય કે હવે ગરવા આવી ગયો છે, અને હવે આપણે ઉપાડ લે, કેમ કે હવે આ કંઈ થાય નહીં. ઉપાડી ગયા, ઉપાડી પછી, કેમ કે ઉપાડેલું પડ્યું હોય ને ગાબડામાં, તો એ જે ગરો આવે ને તો એ સૂંવા માંડે. જો દેખાય છે વરિયાળી જેવા દાણા, જો પાકી જાય ને એટલે છોડવો આવો થઈ જાય. આ આ લીલા દાણા છે, બરાબર. જે આ ઝીણા દાણા દેખાય ને ઉપર 4-5, એ ઝાકરના હિસાબે, ટૂંકમાં હમણાં ઝાકર આવ્યો ને 5-6 દી, એટલે દાણા ઝીણા કરી દીધા છે. આપણે ઓલી વેટશીટ સાઈટીથી ઘણું સાઈટું હતું, પણ ટૂંકમાં બેસી ગયો, એટલે હવે કંઈ થાય તો નહીં. હવે જો આ દાણા રે ને, એ 8-10 દીમાં જ થઈ જાય, હાવ હાવ પાકીને સુકાઈ જાય. આપણે શાકમાં નાખાઈને એવા થઈ જાય આ દાણા. તો અત્યારે તો ઓલા થઈ ગયા છે કટલી વાર, જો કાળા પડી ગયા છે, એટલે પાક ઉપર આવી ગયા એટલે કાળા પડી ગયા છે. ઓમ બગડી ગયા હોય એમ એમ નથી, કાળા પડી ગયા. જો કડટલી થઈ ગઈ છે આમાં, પછી જો ઘણા દાણા જાય થઈ ગયા. જો એટલે ટૂંકમાં હાવ પાક ઉપર જ આવી ગયું છે. આ 15 થી 20 દિવસની મારી પા ઉપડી જાય જીરું, કેમ કે લાગટ નહીં ઉપડે. ઓલી બાજુ ત્રીજું પારિયું રહ્યું, ઓલું ચોથું પારિયું, એમાં ટૂંકમાં નહીં ઉપડે, કેમ કે એમાં લીલું છે. અને આ જે પહેલું ને બીજું પારિયું, જો હાવ ઓલું થઈ ગયું છે ઉપાડાય એવું, અને ક્યાંક ક્યાંક ગરો એવું દેખાય છે, જે આ લીલા છોડવો દેખાય છે. એટલે આજે છેલ્લો રાઉન્ડ મારી દેવો છે, બરાબર. જો જો હાવ પાકી ગયું તમને બતાવું.
દેખાય છે મિત્રો અહીંયા જો હાવ પાકી ગયો, જો આ થોડું ઉપાડે ઉપાડે ઉપાડાય ને એવો થઈ ગયો છોડવો. અને બધા જો ટબા જેવા દાણા, જે પેલો માળ થોડોક બગડ્યો છે એમાં શું છે એમ કે ઝાકર આવ્યો ને જ્યાં દાણા ઝીણા થઈ ગયા છે. ચાર પાંચ એક ધારો આવ્યો અને ફૂલે ફૂલ ઝાકર આવ્યો એટલે આ દાણા થઈ ગયા છે. જો આમાં જો ઉપર દેખાય તમને દેખાય ટબા જેવા દાણા, એટલે પાક ઉપર આવી ગયું છે અને ધાબર થયું છે. જો વાંધો ન આવે અને ભગવાન હાથમાં આવવા દે, આ તો ભાઈ કુદરતના હાથમાં છે. દેવું હોય તો કુદરતને, લેવું હોય તો કુદરતના હાથમાં છે. જો આ હાવ ધાબર થઈ ગયું છે વરસાદ આવે એવું. આજે 14 તારીખ અને બુધવાર છે બરોબર, એટલે કાલે થોડુંક ધાબળ હતું ને આજ થોડુંક વધારે છે. જો તમને લીલું જીરું આવી ગયું મેં બતાવું, જો જો મિત્રો દેખાય તમને જા જેમાં ઘરો, જો ઝીણો ઝીણો દેખાય આવું ધાર્યો. એટલે જે આ પછાટના ભાગમાં ટૂંકમાં પારિયાનો પછાટનો ભાગ આવે ને એમાં લીલા દાણા છે ને, ત્યારે લીલા છોડવા હે ને એમાં ટૂંકમાં છે ધાર્યું. જો હાવ ઝીણો ઝીણો બીજે નથી, એટલે અમુક અમુક જગ્યાએ છે. જો આમાં એટલે છેલ્લો રાઉન્ડ મારી દેવો છે. હવે આપણે આમ નથી જવું, જો આ હુકોનો ભાગ હતો એ તો ઊભો રહી ગયો છે. હવે આપણે આમાં આગળ ન જ જવું, હવે પાછો આમ આપણે જવું છે વાડી બાજુ. અને હવે દવા છાંટવાનું ચાલુ કરી દઈ. કેટલા વાગ્યા, 4:30 થઈ ગયા છે અને હવે ટૂંકમાં દવા છાંટવાનું ચાલુ કરી દઈએ, કેમ કે સાંજે આપણે મોડા સુધી છાંટવી એટલે. અને 100% રિઝલ્ટ જોતું હોય બરાબર ગમે એ પાકમાં તમારે, તો દવા તમે સાંજે 5 વાગ્યાથી 4 વાગ્યામાં 5 વાગ્યા 4 વાગ્યા ચાલુ કરો ને તમે દવા છાંટવાનું, એટલે તમને એમાં 100% રિઝલ્ટ મળે એ હું તમને ગેરંટી માંડ કહી દઉં. કેમ કે આ જીરામાં જે મેં દવા છાંટી ને એ સાંજના ટાઈમમાં જ હું છાંટતો હોય, પછી સાંજે ભલે થોડુંક મોડું થઈ જાય અંધારા જેવું થઈ જાય દેખાય ત્યાંથી છાંટી જ દેવાની. હવે આપણે આ ચાઈનામાં ચક્કર મારતા હતા હવે ફેરા ફેર આવ્યા છીએ, તો પછી તો કાંઈ વિડીયો કરવાનું લાઈવ ટાઈમ મળે કે ન મળે. જો મિત્રો ચણા પાકવા માંડ્યા છે, ટૂંકમાં દાણા થઈ ગયા છે. જો દેખાય મિત્રો નીચે લુરખા ચણાના, જો કેટલા છોડવા છે. આપણે આમ જો મિત્રો હવે દેખાય તમને, હવે દેખાણા કેટલા ચણાના લુરખા છે ને આપણે દવા કઈ કઈ છાંટી એ બધું મેં તમને આમાં કહી દીધું. એ ઋતુ જે આપણે દવા છાંટી હતી, જો આમાં ચણો નીકળ્યો ટબ્બા જેવો દેખાણો મિત્રો. જો ચણાનો લુરખા લાગી ગયા છે એટલે ટૂંક સમયમાં જીરું ઉપડી જાય પછી એ પાકી જાય. જો 10 કિલો વાવ્યા અને આ ચણા એકદમ મીઠા છે, એમાં કાંઈ ખટેમ નથી, 3 નંબર ચણા છે. જો હવે આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે જો દવાનો પંપ ને દવા મેં તમને બતાવી, દવા છાંટવાનું શરૂ કરી દઈ અને આપણે થી વિડીયો બંધ કરી બરોબર. તો તમે મારો વિડીયો સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર અને બીજા મિત્રોને શેર કરજો બરોબર, કે આમાં તમને હું જાણવા જઈડું. તો જય જવાન જય કિસાન.